ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 5 લાખને પાર પહોંચી ચૂકી છે. ઓક્સિજનની અછત વચ્ચે રાજ્યના ડોક્ટર્સ એક દવાથી ઓક્સિજન લેવલ સુધારવાનો દાવો કરી રહ્યા છે. આ દવા એટલે મિથિલિન બ્લુ. ડોક્ટર્સનો દાવો છે કે જેમને કોવિડ થયો હોય અને ન થયો હોય એવા લોકો આ દવા લઈ શકે છે, જેનાથી તેમનું ઓક્સિજન લેવલ જળવાઈ રહેશે અને ગંભીર સ્થિતિથી બચી શકાય છે. જો કે કેન્દ્ર સરકાર અને એઇમ્સના ડોક્ટર્સનો મત કંઈક જુદો જ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગુજરાતના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચંદ્રેશ જરદોશ કહે છે કે હાલમાં ગુજરાત અને મહારાષ્ટ્રના ઘણા તબીબો મિથિલિન બ્લુ દવાનો કોરોનાની સામે લડવા માટે ઉપયોગ કરી રહ્યા છે અને તેના સારા પરિણામો પણ જોવા મળી રહ્યા છે. WHOની સેફ મેડિસિનની યાદીમાં આ દવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. USAમાં સ્ટેજ 1 ટ્રાયલમાં આ દવા પાસ થઈ ગઈ છે. કેટલાક તબીબો આ દવાનો ગત વર્ષથી ઉપયોગ કરી રહ્યા છે અને આ દવાના TBમાં પણ સારા પરિણામ મળ્યા છે. મિથિલિન બ્લુ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગ મારવાની શક્તિ ધરાવે છે. કોરોનાના દર્દી તથા સામાન્ય દર્દી માટે પણ આ ખૂબ જ ફાયદાકારક હોવાનું નિષ્ણાંતો કહે છે. ભાવનગરના ડોક્ટર જગદીપ કાકડિયા જણાવે છે કે આ દવાનો ઉપયોગ એન્ટી મેલેરિયા દવા તરીકે થતો હતો. હાલ કોરોના વાયરસ સામે લડવા માટે તેનો ઉપયોગ શરૂ થયો છે અને અમે ગત વર્ષથી આનો ઉપયોગ કરી રહ્યા છીએ, જેના સારા પરિણામ જોવા મળી રહ્યા છે. આ દવા એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ છે અને તેનું રોજ સેવન કરવાથી તે કોરોના સામે રક્ષણ પૂરું પાડવામાં મદદ કરે છે. ડોક્ટર ચંદ્રેશ જરદોશ આ દવાના ઉપયોગ વિશે વાત કરતા જણાવે છે કે સામાન્ય વ્યક્તિ એટલે કે જેને કોરોના નથી થયો તેને રોજ 2.5 મિલી જેટલી દવા જીભ નીચે 1 મિનિટ રાખી ગળી જવાથી તે લોહીમાં શોષાઈ જાય છે અને તે કોરોના સામે રક્ષણ આપે છે. ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે નર્સ દ્વારા પણ આપી શકાય છે, જે ઓક્સિજન લેવલ વધારવામાં મદદ કરે છે. લોહીને ગંઠાતું અટકાવે છે, ઉપરાંત ખરાબ થઈ ગયેલા ફેફસાને પણ તે સારા કરે છે. વધુમાં ડોક્ટર જરદોશ જણાવે છે કે આ દવા ખૂબ જૂની છે અને કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગ કે પોટેશિયમ સાયનાઇટ પોઈઝનિંગ થતું હતું ત્યારે વ્યક્તિનું ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય એવા સંજોગોમાં ઓક્સિજન લેવલ વધારવા માટે આ દવાનો ઉપયોગ થતો. ગત વર્ષે કોરોના આવતા તેમાં પણ ઓક્સિજન લેવલ ઓછું થતું હતું એટલે સુરતના તબીબો દ્વારા આ દવાનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમાં સારું પરિણામ મળ્યું. હવે મિથિલિન બ્લુનો ઉપયોગ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘણી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં શરૂ થઈ ગયો છે. કેટલાક કિસ્સામાં મિથિલિન બ્લુ તબીબોની દેખરેખ હેઠળ નર્સ વાટે અપાય છે તથા નેબ્યુલાઇઝર દ્વારા પણ આપી શકાય છે. ગર્ભવતી મહિલા, કિડની અને લીવરના રોગીઓ તથા GPDની ઉણપવાળા વ્યક્તિ માટે ભલામણ નથી. આંતરડાના બેક્ટેરિયાને પણ નુકસાન કરતું હોય, સાથે દૂધ, દહીં, છાશનો ઉપયોગ કરવો હિતાવહ છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ અગાઉ સપ્ટેમ્બર 2020માં દિલ્હીના એઇમ્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા COVID-19ના દર્દીઓ માટે કેટલીક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં તે અંગે વિગતવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યું હતું. એઇમ્સ EICUs તરીકે જાણીતા એક દસ્તાવેજમાં તબીબોને પાયરફેનિડોન અને મિથિલિન બ્લુ જેવા એન્ટીફાઇબ્રેટિક્સનો ઉપયોગ ન કરવા જણાવાયું હતું. એઇમ્સ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મિથિલિન બ્લુ માટે અપાયેલા સૂચન અંગે રાજ્યના તબીબોને પૂછતા તેઓએ જણાવ્યું કે આ અંગે જે સૂચન કરવામાં આવ્યું છે તેમાં તેઓના કોઈ કારણો હોઈ શકે. તેઓની જવાબદારી જુદી હોય છે અને તેઓનો જોવાનો સિનારિયો પણ જુદો હોય છે. હાલમાં રેમડેસિવીરના ઉપયોગ પર પણ સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. રેમડેસિવીરની કાળાબજારી અને દુરુપયોગ થવા લાગ્યો તેના કારણે ગાઈડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. એટલે આ રીતે કેટલીક વાતો માટે સૂચનો કરવામાં આવતા જ હોય છે, પરંતુ મિથિલિન બ્લુ WHOના સલામત દવાના વર્ગમાં સ્થાન ધરાવે છે.